લોકસભાની ચૂંટણીને હવે આંગળીના ગણતરી થાય તેટલા દિવસો જ બાકી રહ્યા છે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે લોકસભા ચૂંટણી બે હાજર ને લઈને એસજીઆઈવી ખાતે આવેલ વર્લ્ડ્રેડ ટાવરમાં સીએચપીએલ આઈટી કંપનીમાં જોબ કરતા યુવા વર્ગ સાથે વાતચીત કરવામાં આવી હતી આ વખતે કોની સરકાર આવશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આંતરગત યુવાવર્ગે ભારતના નાગરિક તરીકે બધાને વોટ કરવાની અપીલ કરી હતી અને અમારા સંવાદદાતાએ તેઓ સાથે વાતચીત કરી છે તો આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું ભારતની જો રાજનીતિની વાત કરીએ તો લોકસભાના ઇલેક્શનો આવી ગયા છે તમામ પોતપોતાની તૈયારીઓમાં પોલિટિકલ પાર્ટીઓ લાગી ગઈ છે એક તરફ છે સત્રીઓનો વિરોધ અને રૂપાલાને લઈને ત્યાં સત્રીઓનો વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસનો જે મોદીની ગેરંટી પર સવાલો ઉભા થઈ રહ્યા છે ભારતીય જનતાની ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો રાહુલ ગાંધીની મોહબતની દુકાનો લઈને લઈને અને તેમના મેનિફેસ્ટોને લઈને વચનોને લઈને પ્રહારો કરી રહ્યા છે આ તમામની વચ્ચે યુવાઓનો શું મત છે આજે અમે એસજી હાઈવે ખાતે ડબ્લ્યુટી ટાવરમાં પહોંચ્યા છે જ્યાં કેટલાક યુવાઓ પોતાની જોબ માટે અહીંયા આવતા હોય છે તે અમારી સાથે વાત કરશે કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનવી જોઈએ કે પછી આ વખતે જે છે દેશમાં પરિવર્તન થવું જોઈએ બે હજાર ચૌદથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે અને હવે જ્યારે બે હજાર ચોવીસમાં જે ચૂંટણીઓ આવવાની છે ત્યારે આ જનતા અને આ યુવાઓનો શું મત છે તે આપણા દેશના હિત માટે અને ભારત માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે યુવાઓનો મત તો સીધા અમે અહીંયાથી એક એકથી વાત કરીશું શું કહેવા માંગશે બધાએ ટાઈમ લઈ અને વોટ કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે વોટ પોતાનો વોટ જે બી પક્ષને આપવો એ જરૂરી છે મેઇન એ ધ્યાન રાખવાનું છે કે પૂરતું વોટિંગ થાય અને બોગસ વોટિંગ ના થાય બસ કોઈ બી પાર્ટી જીતે અમને એનાથી કોઈ ફરક નહીં પડે આઈ એગ્રી કે વોટિંગ થવું જોઈએ ને કરવું જ જોઈએ બટ આમાં સવાલ એ ઊભો થાય છે કે તમે યુવા તરીકે વોટ કરો તો કોને કરો અને જો કર તમારી ઈચ્છા હોય તમારે મતે કઈ સરકાર બનવી જોઈએ અને એ કેમ બનવી જોઈએ તેના બે ત્રણ કોઈ બેનિફિટ્સ બતાવો ભાજપ સરકાર બને તો સારું રહેશે યુવાને કેમ કે ઓપોર્ચ્યુનિટીઝ મળી છે ઘણી બધી જોબ રિલેટેડ અને જે અનએમ્પ્લોયમેન્ટ હતું એ ઓછું થઈ ગયું છે પરંતુ હાલ તમે પ્રાઇવેટ જોબ કરી રહ્યા છો તો જોબ ક્યાંથી મળી એટલે એ સેક્ટર્સ વૈદા છે જેટલા બી એ ગવર્મેન્ટની પરમિશનથી જ મળેલા છે

મોદીએ જે કામ કર્યા છે સ્પેશિયલી અત્યારે જે રામ મંદિરનો જે પ્રોજેક્ટ લીધો હતો એમાં કેટલા ટાઈમથી જે ઇસ્યુઝ આવી રહ્યા હતા પછી છતાં એમને જે સક્સેસફુલ મળી છે એમાં એટલે અત્યારે આપણે જોવી જ છે કે કેટલા સક્સેસફુલ પછી જે દ્વારકાનો બીજ ડેવલોપ થયો છે જે એ બી ઘણા બધા એવા વર્ક છે જે મોદીએ ફૂલફિલ કર્યા છે જે પાસ્ટ ટાઈમમાં જે અટકેલા હતા એટલે એ રીઝનથી બહુ સારા કામ થઈ રહ્યા છે જે અટકેલા હતા એના કારણથી હું ટોટલી એમને જ પ્રિફર કરીશ અને એમને જ સજેસ્ટ કરીશ કે એમને વોટ મળે હાઈએસ્ટ અને હું પોતે પર્સનલી એમને જ વોટ આપીશ મારી ઓપિનિયન એ જ છે પરંતુ રામ મંદિર તો તમારા જ પૈસાથી બનેલો છે સરકારનો એમાં કોઈ રોલ નથી પણ આમ જોવા જઈએ તો એ વાત તમારી સાચી પણ જે કામ જેના લીધે અટકતું હતું એ એના માટે તો બીજેપીએ મોદીજીએ ઘણું કાર્ય કરેલું જ છે ને ભલેમાં આપણા જનતાના પૈસાથી જ થઈ રહ્યું છે પણ એ કેટલા ટાઈમથી વખતથી આવનારા કેટલા વરસથી અટકેલું છે જે કમ્પ્લીટલી થઈ ગયું એમ એટલે એ આ જે રામ મંદિરનું જે સક્સેસફુલ નિર્માણ છે એના કારણે બધા મોદીજી મોદીજીનું ઘણા બધાએ દિલ જીતી લીધું છે કે આ સ્પેશિયલી રામ મંદિરના કારણે એટલે એ વસ્તુ બહુ પ્રાઉડ ફીલ કહેવાય ઇન્ડિયા માટે અને સ્પેશિયલી ગુજરાત માટે અને વન ટાઈપ ઓફ એને જોવા જઈએ તો એ પણ કહી શકાય કે એક ઝઘડાનો જે અંત લાવી દીધો હા ઝઘડાનો જે અંત લાવી દીધો છે અને બધે એ રામ મંદિરનું જ્યારે નિર્માણ થયું જ્યારે હતું ઇનોગ્રેશન ત્યારે ઇવન જે બીજી કોમ્યુનિટીઝ હતી એ બી ઈ લોકામાં બી એટલું ઇન્સ્પિરેશન આવ્યું કે એ લોકા બી દર્શન કરવા આવ્યા હતા એટલે મોદીજીએ એ કોમ્યુનિટી વાઈઝ બી એક સંપ લાવી દીધો એવું બી આપણે કહી શકીએ કે એમાં જે ચોક્કસ કે અહીંયા બીજા બહેનો અમારી સાથે છે શું કહેશો તમે ભારતીય જનતા પાર્ટીને વોટ કેમ આપવા માગશો કાં તો પછી કોંગ્રેસને પણ બંને પાર્ટીમાંથી વોટ કોને આપવા માગશો જો ના આપતા હોય તો નોટાને પણ આપવાનો એક ઓપ્શન છે આ વખતેના જે ચૂંટણીઓ આવવાની છે તેમાં તમે તમારો મત શું રહેશો ઓકે હું છે ને બીજેપીને વોટ આપીશ બિકોઝ મોદીજીને ઘણું બધું ડેવલપ કરે છે ઇન્ડિયામાં જે અમે કીધું છે કે રામ મંદિરમાં પણ ડેવલપ કરી છે ને બધું થયું છે અને મોદીજી છે ને જે આપણા વિલેજીસ છે ત્યાં ઘણા બધા છોકરાઓને એજ્યુકેશન નથી મળતું તે લોકો બી એજ્યુકેશન સ્કૂલને ઓપન કરે છે તે બી સારું છે પહેલે આપણે વાત થઈ કે એજ્યુકેશન જે ગવર્મેન્ટને સેલ્ફ ફાઇનાન્સને મળે છે જોબને તો એજ્યુકેશન મળે તો એ લોકોને જોબ મળે છે તો મોદીજી ઘણું બધું સારું કરે છે આપણે ઇન્ડિયા માટે સો ઓલવેઝ હું વોટ કરીશ મોદીજીને બીજેપી પરંતુ કેજરીવાલ ને આમ આદમી પાર્ટી તો કહી રહી છે કે દિલ્હી જેવી સ્કૂલો કોઈ બનાવી શક્યું નથી તો ગુજરાતમાં ક્યારે બન્યું ના એવું કોઈ હોય નહીં કે દિલ્હી જેવી સ્કૂલ કે બનાવી નથી ને એવી રીતના બધી સ્કૂલ ઇક્વલ જ હોય છે હમ નિર્મા યુનિવર્સિટી છે એ અમદાવાદમાં બેસ્ટ યુનિવર્સિટી છે અને રાજકોટમાં બી ઘણી બધી એવી યુનિવર્સિટી છે જે બેસ્ટ છે સો હું એવી કમ્પેર ના કરી શકીએ આપણે ડિપેન્ડ ઓન કોલેજિસ ને એવી રીતના સૌ ઓલ હમ તમે લોકો બધા યુવા છે તો એક એ સવાલ પણ લઈશું કે આ વિવાદને તમે કઈ રીતના જોઈ રહ્યા છો જેમ જે રીતના ક્ષત્રિય સમાજને એમની વિરુદ્ધમાં ટિપ્પણીઓ કરવામાં આવી અને તે હાલ નારાજ ચાલી રહ્યું છે ક્ષત્રિય સમાજ તો એ વિવાદને કઈ રીતના જોઈ રહ્યા છો એ પત્વો જો એનો અંત આવો જોઈએ કે નહીં અંત ડેફિનેટલી આવો જોઈએ એનો કોઈ પણ સમાજ માટે કોઈ પોલિટિકલ વ્યક્તિ તો આવું ભાષા વાપરી શકે ને જેમ

કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય આ ખરું છે કે કરવું જોઈએ કે ખોટું ખોટું જ છે આ વસ્તુ ના થવી જોઈએ બસ સમાજને લઈને ટિપ્પણી કરવા જઈએ તો કોઈ બી એવા ભાષારૂતિ ભાષાંતરૃતિ કે એવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ બાકી વિવાદ તો આ આજે ગમે તે પાર્ટીમાં વિવાદ તો થતા જ હોય છે પણ ભાષાંતર જેના કારણે જ એ સમાજ છે એને કોઈ દુઃખ કે હાનિ ના પહોંચે એટલે એટલું કહેવાનું છે કે શબ્દો વારા પ્રયોગ એવા એની ભાવનાને શબ્દોથી ઠેસ ના પહોંચે એટલું ધ્યાન રાખવું જોઈએ એ વિવાદમાં હાજી ભાવનાને ઠેસ ના પહોંચવું જોઈએ ને ધ્યાન રાખવું જોઈએ અહીંયા બીજા પણ બહેનો છે શું કહેશો તમારું મત શું રહેશે બે હજાર ચોવીસના ઇલેક્શનો છે વિકાસ પર તમે જશો એજ્યુકેશન પર જશો કે મહિલાઓની સુરક્ષાને લઈને તમે શું કહેશો હું તો કહું છું બધા પર ફોકસ કરવું જોઈએ થોડું થોડું કોઈ એક પોઈન્ટ પર આપણે ફોકસ કરીને આગળ ના ચાલવું જોઈએ કારણ કે બધી જ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે સમાજ માટે વુમનનું એમ્પાવરમેન્ટ હોય કે એજ્યુકેશન હોય કે જે બી હોય ડેવલપમેન્ટ હોય બધું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બહેનોની સુરક્ષાને ગુજરાતમાં કઈ રીતના તમે લોકો જોઈ રહ્યા છો કે તમે જોબ કરતા હો કોઈ દિવસ તો ડે અને નાઇટ શિફ્ટ થતી હોય તમારે તો રાત્રિને લઈને કદાચ તમારે મોડે ઘરે જવું પડતું હોય એ સમય પર તમે ગુજરાતને બહેનોની સુરક્ષા માટે કેવી રીતના જોઈ રહ્યા છો આઈ ડોન્ટ થિંક સો ગુજરાત જેટલું એટલું સુરક્ષિત કોઈ બી કોઈ સ્ટેટ છે અત્યારે ઇન્ડિયામાં ગુજરાત જેટલું ફ્રીડમ ગુજરાત જેટલું સુરક્ષિત મહિલાઓ માટે ક્યાંય કંઈ જ નથી તમે રાત્રે ચાર વાગે નીકળો બે વાગે નીકળો ત્રણ વાગે નીકળો ક્યાંય બી તમે નીકળો કોઈ બી માણસ તમને એવું નહીં દેખાય કે જે તમે ઇનસિક્યોરિટી ફીલ થતી હોય કે તમને ખરાબ ફીલ થતું હોય કે ખરાબ રીતે જોઈ રહ્યું છે કે તમને સેફલી પહોંચાડશે નહીં તમને કંઈ થયું હશે તો ગુજરાત જેટલું તો નથી જ કોઈ સેફ તો હવે તમને એ લાગી રહ્યું છે કે બે હજાર ચૌદમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી તેના પછી દસ સાલ તેને થઈ ગયા સત્તા પર તો માણસોમાં સમાજમાં દૂરી થઈ છે તમે હિન્દુ મુસ્લિમમાં દૂરી થઈ પહેલાં કદાચ તમારા ફ્રેન્ડ સર્કલમાં મુસ્લિમ બહેનો પણ હોતી હશે મુસ્લિમ ભાઈઓ બહેનો બધા તમે સાથે મળીને જોબ કરતા હશો એ દૂરીઓ ક્યાંક તમને નજર આવે છે કે બે હજાર ચૌદ પછી તમારા અંદર અંદર વિવાદ ઊભો થયો તમે દૂર થયા હો હિન્દુ મુસ્લિમથી મને લાગે છે દૂરી કરતાં વધારે નજીક થયા છે બધા કોઈ એટલો ડિસ્ટન્સ નથી રહ્યો હવે કે આ હિન્દુ છે આ મુસ્લિમ છે આ જાતિનું છે આ જાતિનું છે એ એવું ઉલટાનું એ એમને ઓછું કર્યું છે તો એના કોંગ્રેસ હતું ત્યાં સુધી તો એવું લાગતું હતું અત્યારે તો ઘણો તારું છે જી સર મેસે હિન્દી મે પૂછના ઓકે આ યહાં હમારે એક બહેન મોજૂદ હે જો હિન્દી મે બાત karna ચાહેંગે ક્યોકી વો શાયદ ગુજરાત સે નહીં હે હરિયાણા સે હે તો ચલીએ હરિયાણા કી રાજનીતિ પે થોડી કુછ વાચિત હો જાયેગી ઇનસે યહાં પર આયે હે તો जी बहन कितने सालों से आप गुजरात में रहते मैं तो लगभग एक साल से ही रह रही हूँ हाँ। तो विकास के तौर पे गुजरात अहमदाबाद को कैसे देख रहे हो बेस्ट देख रहे हैं, देख रहे हैं। देख और अगर हम बोलें कि सुरक्षा का जैसे इन्होंने अभी बताया मैं दिल्ली भी रही हूँ गुड़गांव भी रही हूँ लेकिन व, अगर हम लेडीज़ की सुरक्षा का देखें तो वो अभी गुजरात में गुजरात से बेस्ट अगर कोई भी स्टेट में नहीं बोल सकते हम गुजरात से हाँ हम कभी भी बाहर जाए रात में जाएँ दिन में जाए तो ऐसी कोई सेफ्टी पर्पज से यहाँ पे कोई ऐसा वो नहीं है हाँ और काफ़ी स्कीम्स भी हुई हैं पाँच साल में पेंशन योजना है एक जो हमारा मेडिकल के लिए आ, आता है वो पा, पाँच लाख रुपए का आयुष्मान कार्ड कार, वो सबसे बेस्ट योजना मेरे को लगी है ज, जो गरीब परिवार हैं जो इलाज नहीं करवा सकते फिर भी उनको गवर्नमेंट ऐसा स्कीम दिया है कि वो अपना इलाज करवा सकते हैं तो हरियाणा सरकार में आपको ये कुछ फैसिलिटीज जब हरियाणा रहे विकास भी गुजरात के स्तर से कम है वहाँ पे और सुरक्षा को लेके भी आप तो कमी तो में तो गुजरात के इक्वली है कम नहीं है हाँ बिल्कुल तो अगर आपको मत देना हो तो अब आपका तो वोटिंग हरियाणा बीजेपी को ही दिज़े जाएगा मेरा वोटिंग हरियाणा का ही वोट करने हाँ हाँ जाने वाले हैं तो ये याद से आप जाइएगा ये भी हमारा भी आपसे अनुरोध है कि आप आ, आपके समय पर पहुंच जाइए और सही से मतदान कीजिएगा ये हमारा अधिकार है और आप युवा हो तो इससे क्या है मोटिवेट होते हैं लोग जी डेफिनेटली मारो नाम दर्शन भाई गढ़वी है અને અમારો બી મત બીજેપીને જ રહેશે કારણ કે તમે છેલ્લા દસ વર્ષની હિસ્ટ્રી જોઈ લો તો ઘણા એવા પગલાં લેવામાં આવ્યા છે જે મતલબ હિસ્ટ્રીમાં કોઈ દિવસ લેવામાં નથી આવ્યા જેમ કે તમે નોટબંધી જોઈ લો ઘણા અંશે કરપ્શન ઓછું થયું છે પ્લસ આપણે થ્રી સેવન્ટીની કલમ હટાવી એક મોટું પગલું છે પછી આ યુક્રેનનું જે વોર થયું તેમાં બી આપણે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બી સ્ટુડન્ટને આપણે પાછા લાવ્યા હતા મોરીના નેતૃત્વમાં આ એક મુખ્ય મુદ્દો તમે લીધો છે કે ઇન્ડિયાએ પાકિસ્તાનના સ્ટુડન્ટ્સને પણ પાછા લાવવામાં યુક્રેનથી ઘણી એક ભાઈએ સારી વાત યાદ અપાવી છે અને અપાર્ટ ફ્રોમ દેટ કોરોના જેવી મહામારીમાં પણ મોદીજીના નેતૃત્વ હેઠળ આપણે એક વર્લ્ડ લીડર તરીકે આપણે ઉભરીને આવ્યા ઇન્ડિયા તરીકે અને જેમ તમે સમા રામ બેને વાત કરી મંદિરની તો એ બી એક ઘણા ચારસો પાંચસો વર્ષથી ફસાયેલો મુદ્દો હતો એ બી આપણે આઉટ થઈ ગયો મોદીજીના લીધે એટલે ડેફિનેટલી મારો મત મોદીજીને બીજેપીના જ રહેશે અને આ વિવાદને કઈ રીતના જોઈ રહ્યા છો પુરુષોત્તમ રૂપાલા જે રીતના વાણી વિલાસ કરી રહ્યા અને એમાં ક્ષત્રિય સમાજ નારાજ થયું તો તમે તો યુવાઓ છો દેશને આવા આવનાર દિવસોમાં દેશ નફરતથી દૂર થવું જોઈએ આવી રીતના જે ભાષાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વાપરતા હોય તો આમ જનતાને તો તમે શું સવાલ કરો ડેફિનેટલી આપણે સામાજિક તરીકે ના જોવો જોઈએ આપણે એક બધા આખો દેશ એક છે એ રીતે આગળ વધવું જોઈએ અને કોઈ બી પોલિટિકલ પાર્ટીસ હોય અને કોઈ બી સમાજના જેમ અંગ્રેજોએ કર્યું તે રીતે એ વસ્તુ ના અપનાવી જોઈએ એક સમાજ છે એક દેશ એ રીતે આગળ વધ વધવું જોઈએ ચલો તો આથી યુવાઓની જે રાય હતી અને તમામ લોકો હવે વોટ માટે પણ અપીલ કરશે એક સાથે કતારમાં ઊભા થઈને અને પછી બીજા બહેનોથી અમે વાત કરીશું

एक हरियाणवी भाषा में भी आप वोट की अपील कर दीजिएगा गुजरात में तो गुजराती बहनों ने कर दी है हाँ भाई सारा के सारे वोट देना जरूर बस और कोई और कोई टाइम समय थोड़ा सा लंबी लाइन हरियाणवी भाषा इतनी अच्छी है लोगों को सुनना मजा भाई सब काम में बिजी रहे हैं लेकिन फिर भी टाइम निकाल के वोट जरूर दियो प्लीज वोट बहुत इम्पोर्टेंट है वोट करवूँ अपना राइट्स ने संभाड़ी ने साचवी ने वापरवूँ सो प्लीज वोट सो यू नो एक एक वोट से बहुत फर्क पड़ता है इवेंचुअली आपू देश है ने सत्ता बनावा है so, सो अपने सत्ता बनाईसू अपना शू बेनिफिट्स आसे शू नहीं आए ने खबर नहीं बट इफ यू स्टील फील लाइक कि नोटा ने वोट आप जो डू वोट इट बिकॉज एक एक वोट से आपका डिसीजन आपके लिए बेनिफिशियरी है कि नहीं वो आपको पता चलेगा सो दिस इज माई रिक्वेस्ट टू ईच एंड एवरी यंगस्टर्स पहला टाइम पर वोट करे यहा है वोट प्लीज प्लीज डू वोट टेक योर टाइम आउट एंड डू वोट इट ચલો તો સરસ રીતે આ લોકોએ વોટની અપીલ કરી દીધી છે અને હવે આવનાર દિવસોમાં જોવાનું રહેશે કે ભારતમાં કોની સત્તા બનશે પરંતુ હાલ યુવાઓનું મત તમે જોયું તો તે પ્રમાણે લાગી આવે છે કે યુવાઓના મત પ્રમાણે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી જોઈએ અને ચારસો પારની પણ વાત કરી રહી છે સરકાર અને એ સપનું સાકાર થશે કે નહીં તે હવે આવનારા દિવસોમાં જ નક્કી થશે ચૌદ જૂને જ્યારે રિઝલ્ટ છે અને સાત મે ગુજરાતમાં ઇલેક્શન થવાના છે તેના પહેલાં જ આ યુવાઓએ બધાને અપીલ પર કરી રહ્યા છે કે વધારેમાં વધારે વોટ કરવા નીકળો તમારું કોઈ પણ મત હોય એને વેસ્ટ ના જવા દો પરંતુ વોટિંગ કરવા અવશ્ય જરૂરથી નીકળો આવા જ જે પબ્લિકના વ્યૂ માટે પબ્લિકની જે મંતવ્ય માટે અમારી ચેનલને જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયાને ત્યાં સુધી મને રજા આપશો